આગળના પ્રશ્નો તરફ વધીએ કમ્પ્યુટરને કોઈ કાર્ય આપવામાં આવે છે ત્યારથી કમ્પ્યુટરને તે કાર્ય અંગે પહેલી પ્રતિક્રિયા આપે તેને ખાલી જગ્યા કહેવાય તો મિત્રો એના માટે જે કમ્પ્યુટર સમય લે છે બરાબર જેટલો કાયમ કરે છે એના માટે જેટલો એ શું કહેવાય સમય લે છે તો એને રિસ્પોન્સ ટાઈમ શું કહેવાય શું કહેવાય રિસ્પોન્સ ટાઈમ કહેવામાં આવે છે NTFS NTFS શું છે તો ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ છે શું છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ ત્યારબાદ તમે આ બહુ સાંભળો હશે પોડકાસ્ટ બરાબર પોડકાસ્ટ કોને કહેવાય ભાઈ મિત્રો યાદ રાખજો પોડકાસ્ટ એને કહેવાય કે ઇન્ટરનેટ ઉપર લાઈવ ઓડિયો સ્વરૂપે જોવા મળે ઇન્ટરનેટ ઉપર શું જોવા મળે ભાઈ લાઈવ ઓડિયો

છેલ્લે જે પણ કામગીરી કરી હોય કમ્પ્યુટરની અંદર તમે છેલ્લે જે પણ કામગીરી કરી હોય એને નાબૂદ કરવી હોય તો એના માટેનો એક માત્ર ઓપ્શન અંડુ છે શું છે ભાઈ એના માટેનો એક માત્ર ઓપ્શન અંડુ યુ એન ઓ અંડુ એ એનો એક રાઈટ ઓપ્શન છે ભાઈ વર્ડની વાત છે વર્ડમાં અક્ષરને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એમેસ વડમાં તમારે અક્ષરો ઉપરની તરફ લખવા છે હવે કઈ રીતે હોય ધારો કે હું અહીંયા એક લખું તમારે અહીંયા લખવું હોય ફર્સ્ટ બરાબર અથવા હું બે લખું તમારે અહીંયા લખવું હોય સેકન્ડ અથવા થર્ડ આવું કંઈ જે કંઈ લખવું હોય તો આ જે આખું લખાણ કરવામાં આવે આજે લખાણ કરવામાં આવે એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય એને શું કહેવાય સુપરસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે એટલે સુપર સ્ક્રિપ્ટ એ અહીંયા સાચો જવાબ બને છે મિત્રો તમે જોઈ રહ્યા છો આવું એક નિશાન છે એને શું કહેવાય તો એને મિત્રો કોમ્પ્યુટરની ભાષામાં હાઈફન કહેવાય શું કહેવાય ભાઈ હાઈફન કહેવાય ઇંગ્લિશનો પણ આ સવાલ કહી શકાય ભાઈ એટલે આવું નિશાન પણ પૂછાય બરાબર આવા નિશાનો પૂછાય તો આ નિશાનને શું કહેવાય ભાઈ હાઈફન કહેવામાં આવે છે બત્રીસમો પ્રશ્ન છે એમએસ વર્ડમાં

કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એમએસ વર્ડમાં તમે જોતા હશો લખાણ કરેલું હોય હવે એ જ લખાણમાં એ જ લખાણમાં એક અક્ષર મોટો દર્શાવવો હોય તો એના માટે કયા વિકલ્પનો કયા ઓપ્શનનો ઉપયોગ થાય તો ડ્રોપ કેપ્સનો ઉપયોગ થાય તમે આવું જોતા હશો એ પછી જો બધું સ્મોલ લખાય બરાબર તો આજે પહેલો અક્ષર સારા મતલબ કે મોટા અક્ષરમાં લખાણો મોટા શબ્દોમાં લખાણો બરાબર મોટા ફોન્ટમાં લખાણો તો એ કઈ રીતે શક્ય બને તો એ ડ્રોપ કેપ્સની મદદથી ડ્રોપ કેપ્સની મદદથી શક્ય બને છે એમએસવડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો એમએસવડમાં પેજને અશુ દર્શાવવાનું છે આડું દર્શાવવાનું છે આડું તો એના માટે મિત્રો લેન્ડસ્કેપ નો ઉપયોગ કરવામાં આવે શેનો ઉપયોગ કરવામાં આવે લેન્ડસ્કેપનો ઉપયોગ કરવામાં આવે છેલ્લી ક્રિયાને ફરીથી કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે મિત્રો તમે છેલ્લે કમ્પ્યુટરમાં જે પણ કમાન્ડ આપ્યો હોય જે પણ પ્રક્રિયા કરવી કરી હોય એ જ પ્રક્રિયાને ફરીથી રિપીટ કરવી હોય તો કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય આવો સવાલ છે તો કંટ્રોલ પ્લસ વાય નો ઉપયોગ થાય કંટ્રોલ પ્લસ વાય શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ એમએસ વર્ડમાં ફોન્ટ સાઈઝના ડ્રોપડાઉન લિસ્ટમાંથી સૌથી મોટી સાઈઝ કેટલી હોય છે મિત્રો જો એમએસ વર્ડમાં છે ને કોઈ પણ અક્ષર હોય ને એની સાઈઝ તમારે નક્કી કરવાની હોય બરાબર ઓછામાં ઓછી સાઈઝ કેટલી હોય મેક્સિમમમાં મેક્સિમમ કેટલી હોય બાય ડિફોલ્ટ કેટલી હોય આ ત્રણેય પૂછાય ગયા અહીંયા તમને આપ્યું છે કે એમએસ વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી મોટી સાઈઝ તો સેવન્ટી ટુ બરાબર સેવન્ટી ટુ બોંતેર જેટલી કોઈ પણ અક્ષર હોય કોઈ પણ શબ્દ હોય એને તમે મોટા કરી શકો છો ભાઈ બરાબર તો એ પણ યાદ રાખજો બાય ડિફોલ્ટ પૂછાય બાય ડીફોલ્ટ અગિયારની સાઇઝ હોય છે કેટલાની સાઇઝ હોય ભાઈ બાય ડિફોલ્ટ અગિયારની સાઇઝ જોવા મળે છે તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાય છે વિડીયો કેવા લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કહી શકો બને તો હેત સ્ટડીને હેત સ્ટડીને સબસ્ક્રાઇબ કરીને પણ રાખજો ભાઈ જેથી કરીને તમને અવનવા વિડીયો જોવા મળે એમએસ વર્ડમાં એમએસ વર્ડમાં એચ ટુ ઓમાં ટુને કઈ અસર આપવામાં આવેલ છે તો મિત્રો એને જે અસર આપવામાં આવી એને સબસ્ક્રિપ્ટ કહેવાય શું કહેવાય સબસ્ક્રિપ્ટ કહેવામાં આવે છે તો યાદ રાખજો સબસ્ક્રિપ્ટ કહેવાય છે આડત્રીસ સવાલ છે એમએસવર્ડ ફાઇલની પ્રિન્ટ લીધી વખતે બાઇડિંગ સાઈટ ની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે જો એમએસવર્ડમાં તમે ફાઇલને જ્યારે પ્રિન્ટ કરો ને ત્યારે તમારે બાઇડિંગ બુક બાઇડિંગ કરવાની હોય અથવા પંચિંગ કરવાનું હોય તો ડાબી સાઈડ અમુક જગ્યા મૂકવામાં આવે બરાબર ડાબી સાઈડ અહીંયા અમુક જગ્યા મૂકવામાં આવે તો એ જગ્યા મૂકવામાં આવે એને શું કહેવામાં આવે છે ગટર કહેવામાં આવે છે જીયુ ડબલ ટી ઈ આર જીયુ ડબલ ટી ઈ આર ગટર કહેવામાં આવે છે એમએસ વર્ડને શરૂ કરવા માટે રનના ડાયલોગ બોક્સમાં શું ટાઈપ કરીને એન્ટર આપશો મિત્રો જો એમએસ વર્ડ તમારે શરૂ કરવો છે ને એ પણ ડાયરેક્ટ શરૂ કરવો છે તો માત્ર ને માત્ર વિન પ્લસ વર્ડ લખશો એટલે એમએસ વર્ડ શરૂ થઈ જશે વિન વર્ડ ટાઈપ કરવાનું શું ટાઈપ કરવાનું વિન વર્ડ એટલે એમએસ વર્ડ ઓપન થઈ જશે ભાઈ એમએસ વર્ડમાં સ્પેલિંગની ભૂલ ધરાવતી શબ્દની નીચેના ભાગમાં કયા રંગની વાંકી ચૂકી લાઈન લીટી જોવા મળે છે મિત્રો એમએસ વર્ડમાં સ્પેલિંગની ભૂલ હોય ને સ્પેલિંગની ભૂલ તો મિત્રો કોઈ પણ એ સ્પેલિંગની ભૂલવાળો શબ્દ હોય ત્યાં લાલ લાઇનિંગ જોવા મળે છે કેવી ભાઈ લાલ પ્રકારની લાઇનિંગ જોવા મળે છે એમએસવર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે તો કંટ્રોલ પ્લસ એફ ટુ કંટ્રોલ પ્લસ એફ ટુનો ઉપયોગ કરીને પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે શું જોઈ શકાય ભાઈ પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ શકાય છે એમએસવર્ડની ફાઇલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ પ્લસ ભાઈ બંધ બંધ કરવી હોય 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 તો કંટ્રોલ તમે પ્રેસ કરશો એટલે જે એ થઈ જતી છે આડુ દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો પેજ ને આડું દર્શાવવું હોય ને એટલે લેન્ડસ્કેપ જ સાચો જવાબ બનતો હોય છે એમએસ વડ માં પેજ પોગ્રામની બહાર નીકળવા માટે કઈ કીનો ઉપયોગ કરશો તો અલ્ટર પ્લસ એફ ફોર અલ્ટર પ્લસ એફ ફોરનો ઉપયોગ કરશું શ્યાંથી બહાર નીકળવાની વાત કીધી છે ભાઈ તો એમએસ વર્ડમાં પેજ પ્રોગ્રામની બહાર બરાબર અથવા પ્રોગ્રામની બહાર નીકળવાની વાત કીધી છે ભાઈ એમએસ ઓફિસ શરૂ હોય અને એમાં એમએસ વર્ડ શરૂ હોય અને એમાં તમારે જો બહાર નીકળવું તો અલ્ટર પ્લસ એફ ફોર આપશો એટલે તમે બધા પ્રોગ્રામો બંધ કરીને બહાર નીકળી શકશો આ બધે લાગુ પડતી શોર્ટકટ કી છે ભાઈ ત્યારબાદનો સવાલ છે કે એમએસ વડમાં ફોન્ટ સાઇઝ ડ્રોપડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી છે આવ્યું ને ભાઈ સૌથી નાની સાઈજ કેટલી છે આઠ સૌથી મોટી બોતેર બાય ડિફોલ્ટ અગિયાર આ બધા યાદ રાખજો આ બધામાંથી સવાલો આવી શકે છે ભાઈ બરાબર આગળ વધીએ એમએસવાળા ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો કંટ્રોલ પ્લસ હોમનો ઉપયોગ કરવામાં આવે છે શેનો ઉપયોગ થાય કંટ્રોલ પ્લસ હોમનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ વડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે તો એ વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે કેવો વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ જોવા મળે છે થ્રેસર્સ માટેની શોર્ટકટ કી કઈ છે ભાઈ થ્રેસર્સ માટેની શોર્ટકટ કી શિફ્ટ પ્લસ એફ સેવન છે શું છે ભાઈ થ્રેસર્સ માટેની શોર્ટકટ કી શિફ્ટ પ્લસ એફ સેવન છે એમએસ વડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે